नमस्कार ZSTV ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી। આજના દિવસે 2/12/2019 અને સોમવારના દિવસે લઈને આવ્યો છું આપની આજ વિશે। મિત્રો, મેષ રાશિથી માંડી મીન રાશિના પ્રત્યેક જાતકોને આજનો દિવસ કેવો પ્રસાર થશે તેની ખાસ રજૂઆતમાં મિત્રો વાત કરીશું। આજના દિવસે મેષ રાશિની ભાઈ દ્વારા લાભ થવાની શક્યતાઓ રહેલી છે। આજના દિવસે સાહસ દ્વારા સારો લાભ જણાશે। સ્ત્રીઓ માટે આ સમય ખૂબ સારો જણાય છે। સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો લાભદાયી નીવડશે। વાત કરીશું વૃષભ રાશિની। ભૌતિક સુખ સાધનોની પ્રાપ્તિના આજના દિવસે સારા યોગ બને છે। માતાનો સુખ સારું જણાશે તેમજ ઘર વપરાશની વસ્તુઓની અંદર ખર્ચ થવાની શક્યતાઓ રહેલી છે। જીવન લાભદાયી રહેશે। ક્રીમ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ ફળદાયી નીવડશે। વાત કરીશું ત્રીજી રાશિ કહેતા મિથુન રાશિની। વિદ્યાભ્યાસમાં વિદ્યાર્થીઓને સારી સફળતા પ્રાપ્ત થાય તેમ છે। મહેનતનું ફળ सारी रीते દેખાશે તેમજ પિતા દ્વારા સંતાનને સારો લાભ પ્રાપ્ત થશે તેમજ પિતૃ સંબંધિત કાર્યમાં સારી સફળતા જણાવશે। આજના દિવસે ધર્મ, ભક્તિ અને આરાધના કરવાથી આજનો દિવસ તમારો શ્રેષ્ઠ પ્રસાર થઈ શકે છે। પીળા વસ્ત્રો ધારણ કરજો। મિત્રો, વાત કરીશું કર્ક રાશિની। ધંધામાં હરીફાઈના લીધે વધુમાં વધુ મહેનત કરવી પડશે। માનસિક રીતે થાકની પણ અનુભૂતિ કરશો। આજના દિવસે ગેસ, પેટ સંબંધિત પીડા થવાની શક્યતાઓ રહેલી છે। મસ્તક પીડા થવાની પણ શક્યતાઓ રહેલી છે। કમર દર્દને લગતા તકલીફો અને પીડા થવાની શક્યતાઓ છે। આજના દિવસે તમારે કેસરી વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં સારું ફળ પ્રાપ્ત થશે। વાત કરીશું સિંહ રાશિની। જીવનસાથી દ્વારા સારો લાભ અને જીવનની અંદર સારા ફળોની પ્રાપ્તિ થશે। ભાગીદારીના કાર્યોમાં આજના દિવસે લાભ પણ થશે અને આજના દિવસે બહાર જવાનું ચોક્કસ થશે તેમજ આજના દિવસે પરદેશ પ્રવાસના સારા યોગ બને છે। આજના દિવસની અંદર ભાગ્યોદય સારો જણાય છે। આજના દિવસે મરૂન વસ્ત્રો ધારણ કરવાથી દિવસ તમારો ચોક્કસ સારો પ્રસાર થશે। વાત કરીશું કન્યા રાશિની। આરોગ્ય બાબતે સંભાળવાની જરૂર છે। ખાનપાનમાં નિયમિતતા રાખજો। વાહન સાવચેતીથી ચલાવજો। આજના દિવસે પગની પીડા થવાનો સંભવ છે તેમજ ધંધામાં સફળતા જણાશે। પિંક વસ્ત્રો ધારણ કરજો। વાત કરીશું તુલા રાશિની। ભાગ્યોદયમાં સારી અને ઉત્તમ તકો આજના દિવસે જોવા મળશે તેમજ આજના દિવસે તમારા જીવનની અંદર ભાગ્યોદય પણ સારો જોવા મળશે। ધંધામાં, વેપારમાં, નોકરીની અંદર સારી રીતે બઢતી તેમજ ઉત્તમ તકો જોવા મળશે। રોજગારીની પણ ઉત્તમ તકો પ્રાપ્ત થશે। લાલ વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો દિવસ લાભદાયી પ્રસાર થશે। વાત કરીશું આજના દિવસે વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિના જાતકોએ ધંધાની અંદર રોકાણ કરવાથી આજના દિવસ બપોર પછી ચોક્કસ લાભ થશે તેમજ શેર અને સટ્ટાકીય બાબતની અંદર પણ રોકાણ આજના દિવસે કરવાથી ચોક્કસ લાભ થશે। નોકરીમાં, ધંધામાં, નાણાકીય બાબતે લાભ તેમજ વેપારમાં ઉન્નતિની પ્રગતિ જોવા મળશે। આજના દિવસે બ્રાઉન કલરના વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો દિવસ સારો અને શુભમય જશે। આજના દિવસે વાત કરીશું ધનરાશિની। આજના દિવસે આત્મબળથી કરેલો નિર્ણય તમારા જીવનની અંદર અદ્ભુત ઉન્નતિને પ્રાપ્ત કરાવશે। પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે। આજનો દિવસ બહુ સારો છે। આજના દિવસે પીળી વસ્તુનું દાન કરવાનું છે। દાખલા તરીકે ચણા, ગોળ, ચણાની દાળ, બેસનમાં બનાવેલ કોઈપણ મીઠાઈ ગરીબોને વેચવીને ચણાના લોટથી સ્નાન કરવું, સાબુ લગાવવું નહીં। આજના દિવસે વાત કરીશું મકર રાશિની। આજના દિવસે ખર્ચમાં વધુ ખર્ચ કરશો તેમજ આજના દિવસે નાણાંનું રોકાણ કરવું જરૂરી છે। નાણાંનું રોકાણ કરવાથી જીવનની અંદર આગળ લાભ થશે તેમજ સફેદ વસ્તુનું દાન ચોક્કસ કરજો। શિવ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવાથી આજના દિવસે ચોક્કસ લાભ પ્રાપ્ત થશે। સફેદ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે। વાત કરીશું કુંભ રાશિની। આજના દિવસે નિર્ણય લેવાનો સમય છે। આજના દિવસે ચોક્કસ અને સારો નિર્ણય લેજો। કોઈ પણ વ્યક્તિને લાલચમાં આવીને પૈસા ના આપી દેતા, નકર તમારા પૈસા આજના દિવસે ડૂબશે તેમજ આજના દિવસે ઉત્સાહપૂર્વક કામ કરશો અને ઉત્સાહપૂર્વક કામ કરવાથી આનંદમાં રહેશો। આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરજો। વાત કરીશું અંતિમ રાશિની મીન રાશિ। આજના દિવસે નિશ્ચિત રૂપે ધનલાભ થશે। ફસાયેલા નાણાં આવવાની શક્યતાઓ રહેલી છે તેમજ અનેક લાભ પ્રાપ્ત થશે। નોકરિયાત વર્ગને પ્રમોશન, પગારમાં વધારો જણાશે। આજના દિવસે વિદ્યાભ્યાસમાં સારી સફળતા પ્રાપ્ત થશે। લીલા વસ્ત્રો ધારણ કરજો। મિત્રો, મેં મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકોને આજનો દિવસ કેવી રીતે પસાર થશે તેની માહિતી આપી। આપણા ઘરની અંદર પોઝિટિવ વાતાવરણ માટે કયા છોડનું આગમન આપના ઘરની શોભા બની રહેશે તેમજ સારી ઉર્જાનો પ્રભાવ આપશે તેની વાત કરીશું। મિત્રો, આપના ઘરની અંદર તુલસીજી બીજા નંબરમાં, સેવન ત્રીજા નંબરની અંદર જોઈએ તો, જાસૂદના પુષ્પ ચોથા નંબરની અંદર જોઈએ તો, ક્રિસમસ ટ્રી પાંચમા નંબરની અંદર જોઈએ તો, આપના ઘરની અંદર આંબળાનું વૃક્ષ, આ બધા વૃક્ષો આપણા જીવનની અંદર આપના પ્રગતિ અને આપના જીવનની અંદર ઉન્નતિના માર્ગે આપને લઈ જતા હોય છે। આપના ઘરની અંદર કયા છોડ ના હોવા જોઈએ તો વાત કરીશું આપના ઘરની અંદર દૂધની દૂધમાં જે છોડની અંદરથી દૂધ નીકળતું હોય તેવા છોડ આપના ઘરની અંદર ના રાખી શકાય। વાત કરીએ આકડો તો આકડાનો છોડ આપના ઘરની અંદર ના રાખી શકાય। બીજા નંબરમાં કીધું કે લીંબુ લીંબુ પણ આપણા ઘરની અંદર ના રાખી શકાય। ત્રીજા નંબરની અંદર ફુદીનાનો પણ છોડ આપણા ઘરની અંદર ના રાખી શકાય। તો આપણા ઘરની અંદર મેં વાત કરી આંબળો, બીજા નંબરની અંદર તુલસી, ત્રીજા નંબરમાં જાસૂદ, કિસમસ ટ્રી વાત કરીશું। આગળ બીજા શુભ ઉર્જા આપતા હોય તેવા સારા છોડને રાખી શકાય છે। તો આપણા જીવનની અંદર તમે છોડ દ્વારા પણ આપણા જીવનની અંદર આપણા મનની અંદર તેની સારી અસરો જોવા મળતી હોય છે। તે છોડ આપણા જીવનની અંદર ઉન્નતિની પ્રગતિ પ્રાપ્ત કરાવે છે, આપણા ઘરની અંદર પોઝિટિવ ઉર્જાની પ્રાપ્તિ કરાવે છે। તો મિત્રો વધુમાં વધુ અમારી આ ZS ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો। આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે। અસ્તુ શ્રી